वडोदरा पोलीस ट्रेनिंग सेंटर में 19 कोरोना पॉजिटिव आया बाद तंत्र हरकत में। ट्रेनिंग सेंटर में तंत्र की टीमों पहुंची। 19 पॉजिटिव केस आया बाद गई काले वधु 10 अने आजे 10 लोगों ना सैम्पल लेवाया छे। एलआरडी तरीके भर्ती थेल तालीमार्थियों पैकी 471 तालीमार्थियों ने पहली जून थी तालीम माटे बुलाव्या हता। हाल अन्य तालीमार्थियों ने आइसोलेट कराया छे। त्यारे पुलिस वडाए पण आ अंगे तपासना आदेश आप्या हता अने तेनी असर पण हवे देखाई रही छे। ट्रेनिंग सेंटर में तंत्रनी टीमों पहुंची छे अने टेस्टिंग करवाना हवे शुरू करवामां आव्या छे। 19 पॉजिटिव केस अगाउ आव्या हता। गईकाले 10 सैम्पल लेवामां आव्या अने आजे पण 10 सैम्पल टेस्टिंग माटे लेवामां आव्या छे। परंतु आ खूब ज गंभीर बाबत छे कारण के 1 जून थी आ तालीमार्थीओने ट्रेनिंग माटे बोलावामां आव्या हता अने त्यां ज संक्रमण वध्युं होय तेवी पण शक्यता छे। संवाददाता युनुस गाजी जोड़ाई गया छे। युनुस, जे रीते तालीमार्थीओना केम्पमां આ રીતના સંક્રમણના કિસ્સા સામે આવ્યા છે, આજે તેને લઈને કામગીરી પણ શરૂ કરવામાં આવી છે, કેટલાક સેમ્પલ ટેસ્ટિંગ માટે લેવામાં આવ્યા છે, શું અત્યારે ત્યાં ગતિવિધિઓ? શિવાની, આમ વડોદરા શહેરમાં છેલ્લા 4 દિવસથી ચિંતાજનક રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે, પરંતુ જે રીતે પોલીસ ટ્રેનિંગ સ્કૂલમાં જે વડોદરાની ખ્યાતનામ ટ્રેનિંગ સેન્ટર છે ત્યાં આ પ્રકારના કેસો આવવા ચિંતાજનક બાબત છે। ન માત્ર આરોગ્ય વિભાગ માટે, કોર્પોરેશન માટે, પરંતુ પોલીસ વિભાગ માટે પણ આ ચિંતાની બાબત છે। ગઈકાલે પરમ દિવસે 20 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા, તે પૈકી 19 લોકોના જે પોઝિટિવ આવ્યા હતા, ત્યારબાદ વધુ 10 લોકોના ગઈકાલે સેમ્પલ લેવામાં આવ્યા છે અને આજે સવારે વધુ 10 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે। આ તમામ લોકોના રિપોર્ટ આવ્યા બાદ એ અંદાજો લગાવી શકાશે કે કોરોનાનું સંક્રમણ આ કેમ્પસમાં કેટલું ફેલાઈ રહ્યું છે। અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે એલઆરડી તાલીમાર્થીઓ જ્યાં વસવાટ કરતા હોય છે તે હોસ્ટેલના આ દ્રશ્યો છે અને અહીં કોર્પોરેશનની ટીમ અને આરોગ્ય વિભાગની ટીમ પણ પહોંચી ચૂકી છે। બે ટીમો પહોંચી છે, લગભગ એકાદ કલાકથી કોર્પોરેશનના અધિકારીઓ અહીં પહોંચ્યા છે, પરંતુ જે પીટીએસના સંચાલકો છે, જવાબદાર સંચાલકો, તેઓ દ્વારા જે યોગ્ય માહિતી આપવી જોઈએ તે નથી આપવામાં આવી રહી। અહીં હેલ્થ વિભાગનું આયોજન એ પ્રકારનું છે કે જે પોઝિટિવ આવ્યા છે અને જેઓની સાથે અન્ય લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે અથવા તો જેમાં સિમ્ટમ્સ દેખાઈ આવ્યા છે તે તમામ લોકોનું વહેલી તકે સ્ક્રીનિંગ કરવામાં આવે અને તેઓને આરોગ્ય વિભાગની જે જરૂરી ગાઈડલાઇન છે તે મુજબ સારવાર આપવામાં આવે। જે 19 પોઝિટિવ લોકો છે તેઓને ગઈકાલે એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે। તમામની સારવાર ચાલી રહી છે અને તેઓની કોઈ હાલત અત્યારે ચિંતાજનક નહીં હોવાનું સામે આવી રહ્યું છે, પરંતુ અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે અન્ય એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ તમામ બંધ હોય તો પછી 1 જૂનથી આ લોકોને અહીં ટ્રેનિંગ માટે કેમ બોલાવવામાં આવ્યા? જ્યાં ટોળું એકત્ર થતું હોય અથવા તો મોટી સંખ્યામાં લોકો રહેતા હોય તેવી જગ્યાઓ પર ટ્યુશન ક્લાસીસને પણ મંજૂરી નથી આપવામાં આવી રહી, શાળાઓને મંજૂરી નથી આપવામાં આવી રહી, એ કોલેજોને મંજૂરી આપવામાં નથી આવી રહી, યુનિવર્સિટી એક્ઝામ નથી લઈ શકતી, તો પછી આ જે ટ્રેનિંગ સેન્ટર છે ત્યાં લગભગ 471 જેટલા જે પોલીસ ટ્રેનિંગ સેન્ટર છે ત્યાં અત્યારે લોકો રહી રહ્યા છે। 15 જાન્યુઆરીથી લગભગ આ લોકોની ટ્રેનિંગ શરૂ થઈ હતી, પરંતુ લોકડાઉનને કારણે 16 માર્ચથી આ તમામને અલગ અલગ જે જિલ્લા મથકો છે ત્યાં પ્રેક્ટિકલ ટ્રેનિંગ માટે એટલે કે ફરજ પર હાજર કરી દીધા હતા અને પોલીસ સ્ટેશનોમાં રહીને, પોલીસ સ્ટેશનની અંદર રહીને આ તમામ લોકો કામગીરી કરતા હતા, એટલે એ ટ્રેનિંગના એક ભાગરૂપે ફરજ બજાવતા હતા। પરંતુ ત્યારબાદ આ તમામને 1 જૂનથી અલગ અલગ ટ્રેનિંગ સેન્ટરો કે જે તાલીમાર્થીઓ હતા તેઓને અલગ અલગ જગ્યાઓ પર જે પોતાના વિસ્તારો હોય, પોતાનું વતન હોય, પોતાના જિલ્લા હોય, ભરતીનું સ્તર હોય, તેનાથી નજીકના જે ટ્રેનિંગ સેન્ટરો હોય ત્યાં ટ્રેનિંગ માટે હાજર થવા માટે કહેવાયું હતું। લગભગ 9 મહિનાની ટ્રેનિંગ હોય છે, આ 9 મહિનાની ટ્રેનિંગ દરમિયાન અલગ અલગ સ્તરોએ જે લોકો હતા તે તમામને બોલાવવામાં આવ્યા હતા। આ રીતે આ હોસ્ટેલ વિશાળ કેમ્પસ છે અને વિશાળ કેમ્પસની અંદર આપ જોઈ રહ્યા છો, તો TV9 અહીં પહોંચ્યું છે કે જ્યાં છેલ્લા કેટલાક કલાકોમાં કોરોના બ્લાસ્ટ થયો છે તેવું કહી શકાય, કારણ કે 19 ટેસ્ટ પોઝિટિવ આવી ચૂક્યા છે અને હજી પણ કેટલાક સેમ્પલ ટેસ્ટિંગ માટે ગયા છે, એ પણ પોઝિટિવ આવવાની શક્યતા છે, પરંતુ સવાલો અનેક થઈ રહ્યા છે।